प्रकरण एक वास्तविक संख्याओं भाग पांच। पहला चार लेक्चर में आपने प्रमेय सीखा छे, प्रमेय 1.1 अने प्रमेय 1.2। प्रमेय 1.1 छे यूक्लिड नी भाग प्रविधि एटले के यूक्लिड नू भागाकार नू पूर्व प्रमेय। त्यारबाद आपने विभाज्य संख्याओं ने अविभाज्य संख्याना गुणाकार में लखता शीख्या। હવે આવે છે પ્રમેય 1.3, જે તમને એવું કહે છે કે ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે। તમને કોઈ એક સંખ્યા આપી છે જે કેવી છે, અવિભાજ્ય સંખ્યા છે। ત્યારબાદ એક ધન પૂર્ણાંક લીધેલું છે, ધન પૂર્ણાંક a માટે। હવે એ ધન પૂર્ણાંકનો આપણે વર્ગ કરીએ, એટલે કે a નો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય હોય। એટલે કે અહીં આપણે જે એક ધન પૂર્ણાંક લીધેલ છે તે ધન પૂર્ણાંકનો વર્ગ, જો એ ધન પૂર્ણાંકનો વર્ગ પી વડે વિભાજ્ય છે, એટલે કે તમે જે અવિભાજ્ય સંખ્યા લીધેલી છે તેના વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા પોતે પણ પી વડે વિભાજ્ય છે। તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો અહીં એક સંખ્યા લઉં છું। પહેલાં તો આપણે ધારી લઈએ કે ધારો કે બે એ એક અવિભાજ્ય સંખ્યા છે। હવે અહીં તમારે એક ધન પૂર્ણાંક લેવાનું છે, કોઈ પણ એક ધન પૂર્ણાંક। તો કોઈ પણ એક ધન પૂર્ણાંકમાં હું લઉં છું 6। ધન પૂર્ણાંક 6 માટે, ધન પૂર્ણાંક 6 માટે, એટલે કે આપણે ઉદાહરણ લીધેલું છે 6। હવે કહ્યું છે કે એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય, એનો વર્ગ એટલે કે 6નો વર્ગ 36, એ પી એટલે કે 2 વડે વિભાજ્ય હોય, તો પહેલાં ચકાસણી કરો કે એ 2 વડે વિભાજ્ય છે। તો હા, 2 વડે વિભાજ્ય છે, હા ને, 18 × 36। તો એવું કહે છે કે તો એ પણ એટલે કે 6 પણ 2 વડે વિભાજ્ય હોય, તો 6 પણ 2 વડે વિભાજ્ય હોય થશે 3 × 6। હવે હું અવિભાજ્ય સંખ્યા 2 જ રાખું છું અને ધન પૂર્ણાંક લઉં છું, ધન પૂર્ણાંક 3 માટે। ચલો, ધન પૂર્ણાંક 3 માટે એટલે કે હવે આપણે 3નો વર્ગ કરીશું, તો 3નો વર્ગ થશે 9। આ 9 જે છે એ 2 વડે વિભાજ્ય છે, તો 9 2 વડે વિભાજ્ય નથી, એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ 2 વડે વિભાજ્ય ન હોય તો તે સંખ્યા પણ 2 વડે વિભાજ્ય થશે નહીં, એટલે 3 પણ 2 વડે વિભાજ્ય નથી। હવે આપણને વર્ગમૂળમાં 2 અસમય સંખ્યાઓ, આપણે વાસ્તવિક સંખ્યાઓની અંદર અસમય સંખ્યાઓ અને સમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે, તો અસમય સંખ્યાઓને આપણને અસમય સંખ્યા છે એ સાબિત કરવાનું છે, જે આવે છે પ્રમેય 1.4। વર્ગમૂળમાં 2 એ અસમય છે, તો આ જે આપણે સાબિતી કરશું એ રીતને અનિષ્ટાપત્તિની રીત કહેવામાં આવે છે, કે આપણને જે આપેલું છે એનાથી ઉલટું ધારી લેવાનું છે। આપણને અત્યારે સાબિત શું કરવાનું છે કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે, એટલે કે અસમય છે, તો આપણે એનાથી ઉલટું ધારશું કે આથી વિરુદ્ધ અથવા તો ઉલટું। ધારો કે
वर्गमूल में बे ए समय छे। समय संख्याओं ने अपने कई रीते लखी शकी तो पी छेद में क्यू स्वरूप में अपने लखी शकी छे। बराबर अपनी समय संख्या की व्याख्या जेवू छे कि पी छेद में क्यू पी पूर्णांक अने क्यू शून्येतर पूर्णांक होय तेवी संख्या ने समय संख्या कहे छे। तो तेथी वर्गमूल में बे बराबर पी छेद में क्यू थाय तेवा पूर्णांक छे। पी अने क्यू जारे क्यू केवो थसे डज नॉट इक्वल्स टू जीरो मेळवी शकाय। हवे पी छेदमां क्यू तरीके आपणे लख्युं बराबर एटले के એમાં એવું પણ આવી શકે કે પી અને ક્યુનું કોઈ એક સામાન્ય અવયવ પણ હોય, જેમ કે બંને છ ના છેદમાં 36। જો તમને આ સંખ્યા મળી હોય તો 6 છે એ બેના પાડામાં આવે છે, 36 પણ બેના પાડામાં આવે છે, એટલે કે તમારે જે સામાન્ય અવયવ જે છે એને કેન્સલ કરવા પડે। તો અહીં કે જો પી અને ક્યુને एक सिवाय सामान्य अवयव होए तो ते तमाम सामान्य अवयव वड़े आर सॉरी पी अने क्यू ने भागता वर्गमूल में बे बराबर एटले आपणे कोई संख्या मळशे पाछी जेने आपणे नाम आपी दईए छीए ए ना छेद में बी मळे। तो हवे ए अने बी आपणे एवी संख्या मळी के परस्पर अविभाज्य संख्याओ छे। परस्पर अविभाज्य संख्या अने अविभाज्य संख्याओ में शुं तफावत छे तो ए जोई लईए। परस्पर अविभाज्य संख्या एटले के बंने में कोई सामान्य अवयव आवे नहीं, जेम के आठ ना छेद में नौ, आठ में अने नौ में सामान्य अवयव तमने एक सिवाय बीजो कोई मळशे नहीं। तो आवी संख्याओने आपणे परस्पर अविभाज्य संख्याओ कहीए छीए। तो अहीं ए अने बी परस्पर अविभाज्य संख्या छे बराबर। तो तेथी हवे आ बी जे छे ने आपणे बराबर ने बीजी साइड लई जाए तो शुं थई जशे बी वर्गमूळ में बे बराबर ए। हवे वर्गमूळ छे एटले आपणे वर्ग करीशुं એટલે વર્ગમૂળમાં બે નો વર્ગ એટલે કે બે પછી બી નો વર્ગ બરાબર એ નો વર્ગ। તો આના પરથી શું કહી શકાય? એ નો વર્ગ જે છે એ કેના વડે વિભાજ્ય છે? બે વડે વિભાજ્ય છે। આપણે પ્રમેય 1.3 જોયું કે જો એ નો વર્ગ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય છે। તેથી આપણે કહી શકશું આના ઉપરથી કે એ પણ બે વડે વિભાજ્ય છે। ચાલો જોઈએ કે તેથી એનો વર્ગ એ બે વડે વિભાજ્ય છે। તમે એ પણ કહી શકો છો કે એ એ બે વડે વિભાજ્ય છે, એ એ પણ બે વડે વિભાજ્ય છે। શેના ઉપરથી કહી શકો છો? તો પ્રમેય 1.3 પરથી કહી શકાય। હવે આપણે કોઈ એક પૂર્ણાંક લઈએ છીએ કે કોઈ એક પૂર્ણાંક સી માટે
बे वड़े विभाज्य है बराबर। ए जे छे ए बे वड़े विभाज्य है तो एना सिवाय पण तमने कोई बड़ी संख्याओ मळे तो ई कोई एक पूर्णांक ज होय तो ए पूर्णांक ने आपणे नाम आपीए छीए सी। तो तेथी कोई एक पूर्णांक सी माटे ए बराबर टू सी एटले के ए जे छे ई बे वड़े विभाज्य छे जेम के आपणे 36 लीधुं ए बे वड़े विभाज्य छे तो एने आपणे 2 गुण्या 18 लख्या तो 18 जे छे ई तमने कोई एक पूर्णांक मळे छे। तो आ जे पूर्णांक मळे छे एने आपणे सी नाम आपेलुं छे के कोई एक पूर्णांक सी माटे ए बराबर टू सी। चलो हवे एनी किंमत अपनी पास 2 छे तमे जोई शको छो तो अहींयाथी आपणे एनी किंमत मळेली छे बी वर्गमूळ में 2 तो आपणे अहीं मूकी शकीए बी वर्गमूळ में 2 तो तेथी बी वर्गमूळ में बी वर्गमूळ में 2 बराबर 2 सी। हवे आ वर्गमूळ काढीए एटले थशे 2 बी नो वर्ग बराबर 4 सी नो वर्ग। आ 2 उड़ी सकशे अहीं 2 एक 2 अने 2 दू 4 एटले आवशे बी नो वर्ग बराबर 2 सी नो वर्ग। तो आना परथी शुं कही शकाय के बी नो वर्ग ए 2 वडे विभाज्य छे कही शकाय। તેથી બી નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે। પાછું પ્રમેય 1.3 ઉપરથી આપણે કહી શકશું કે બી નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે તેથી બી એ પણ 2 વડે વિભાજ્ય છે તો તેથી બી એ પણ 2 વડે વિભાજ્ય છે। હવે આપણે ધાર્યું છે સમય સંખ્યા બરાબર એ સમય સંખ્યા ધાર્યું ત્યારબાદ આપણને એક લાઈન મળી છે કે અહીં એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે। પરસ્પર અવિભાજ્ય સંખ્યાની મેં વ્યાખ્યા તમને જે કહી એ પ્રમાણે શું કહ્યું કે બંને સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ મળવો જોઈએ નહીં। જ્યારે અહીં જુઓ એ એ પણ 2 વડે વિભાજ્ય છે બી એ પણ 2 વડે વિભાજ્ય છે તો અહીં આપણે શું કહી શકાય કે એ અને બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 મળે છે। તો અહીં એ અને બીને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે પરંતુ આપણે તો એવું વિચારેલું છે કે એ અને બીને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી પરંતુ એ અને બીને એક સિવાય સામાન્ય અવયવ નથી અહીં આપણને શું થાય છે વિરોધાભાસ મળે છે શું મળે છે અહીં વિરોધાભાસ મળે છે એટલે આપણે શું કહીશું કે આપણી ધારણા ખોટી છે તેથી આપણી ધારણા ખોટી છે એટલે આપણે શું ધારેલું છે કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે
હવે આપણી ધારણા ખોટી છે એટલે કે એ સમય સંખ્યા નથી. તો સમય સંખ્યા ન હોય તો એ કઈ સંખ્યા મળે આપણને? અસમય સંખ્યા. તો તેથી વર્ગમૂળમાં 2a અસમય છે. પ્રમેય 1.4, પહેલા આપણે જે આપેલું છે એનાથી ઊંધું ધાર્યું છે કે વર્ગમૂળમાં 2 એ સમય છે. સમય સંખ્યાને આપણે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. તો પી અને ક્યુને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે સામાન્ય અવયવ વડે આપણે એને ભાગી દઈએ તો આપણને એ મળે છે વર્ગમૂળમાં એના છેદમાં બી, જે કેવા છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. ત્યારબાદ આપણે ગાણિતિક રીતે જે મળે છે એ લીધું છે કે બી વર્ગમૂળમાં 2 બરાબર એ, બંને બાજુ વર્ગ કરેલ છે. વર્ગ બાદ આપણે પ્રમેય 1.3નો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આ જ પ્રોસેસ સી જે છે એક પૂર્ણાંક સી માટે એ બરાબર 2c લીધા અને ત્યારબાદ એની કિંમત મૂકતા ફરીથી આપણે પ્રમેય 1.3નો ઉપયોગ કરીએ છીએ અને ત્યારબાદ વિરોધાભાસ મળે છે એ જોઈએ છીએ. આ જ પ્રમેય તમને હોમવર્કમાં કરવાનો છે. થેન્ક યુ.